આ ઇલેક્શન માત્ર ભરૂચ નહીં પરંતુ બધા મત વિસ્તારો માટે ખૂબ જ મહત્વનું છે, દેશ માટે પણ મહત્વનું છે. અને જે વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાની છે, જવાની છે ને જવાની. આપણા જે રાજકીય દુશ્મનો છે ખૂબ જ સબર છે, અને સબરની વાત કરું છું ત્યારે પોલિટિકલી સબર નથી, પરંતુ કાવા દાવા કરવામાં, કોઠા કબાડા કરવામાં, ગિમિક્સ કરવામાં, હટકંડા કરવામાં, ક્રિમિનલાઇઝેશનમાં ખૂબ જ પાવરદાર છે અને એક્સપર્ટ છે. જ્યાં સુધી જેડીયુનો સવાલ છે ત્યાં સુધી ઉપરથી જે કંઈક નક્કી થશે, એક તો એલાયન્સ કરવું છે કે નથી કરવું, પરંતુ એની સાથે સાથે એનો અર્થ એમ નથી કે એ તાલુકાઓમાં આપણે મહેનત કરવાની જરૂરિયાત નથી. એ તાલુકાઓમાં આપણું સંગઠન મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જેવું એ તાલુકામાં આપણું સંગઠન મજબૂત નહીં હશે કોંગ્રેસનું, તો હું માનું છું ત્યાં સુધી આપણને ફરી પાછા પ્રોબ્લેમ થવા દો. ત્યાં પણ સંગઠનની જે રીતે બૂથ લેવલથી તૈયારી થવી જોઈએ, તૈયારી આપણે કરવાની જરૂરિયાત છે. એમ માનવાની જરૂરિયાત નથી કે માત્ર જેડીયુ સાથે થઈ જશે એટલે આપણને મત મળી જશે, એમ માનવાની જરૂરિયાત નથી. આપણું સંગઠન પણ ખૂબ જ મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. એસેમ્બલીના જે કંઈક આંકડાઓ જોશો તો તમને ખ્યાલ આવશે કે સારી એવી ફાઇટ આપી છે અને લગભગ નજીક આપણે પહોંચ્યા છે, પરંતુ એમાં જે કંઈક ઝઘડિયા અને દેડિયાપાડાની જે કંઈક લીડ છે એ ખૂબ જ મોટી છે. જો સંગઠન જ જો મજબૂત નહીં હશે તો માણસો ત્યાંથી ફરી પાછી એટલી મોટી લીડ આપણે નહીં કાઢી શકીએ. ચાર વખત આવીને પહેલી વાર ઓપેલનું ઉદઘાટન કર્યું, જે 99% કામ આપણે પૂરું કર્યું અને આપણા વખતમાં બન્યું. સરદાર બ્રિજનું ઉદઘાટન કર્યું, લગભગ આપણા વખતમાં બધું પૂરું થઈ ગયું, તો આવીને અમને ઉદઘાટન કર્યું. રો રો ફેરીનું ઉદઘાટન કરીને ગયા અને એની શું હાલત છે આપણે સારી રીતે જાણીએ. એક જે વેર જે કે બ્રિજ છે એના માટેની જાહેરાત કરી છે, લગભગ 30-40 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત પડશે. અને એક ઉદઘાટન તો એવું કર્યું કે જે નાનામાં નાનું GNFCમાં સાબુ બનાવવાનું જે કંઈક એ છે એનું ઉદઘાટન કર્યું. ચાર પાંચ વખત પ્રાઇમ મિનિસ્ટરને આવીને ગયા પછી જે કંઈક ઉદઘાટનો કર્યા એમાં 2-3 તો આપણા વખતના કામો થયા અને બીજા માત્ર શિલાન્યાસ એમણે નાખ્યો છે. રોજ વાત કરે છે, પરંતુ દેવું જે રીતે રાજ્યનું તો ખરું જે બરબાદ કરીને ગયા, હવે સેન્ટ્રલમાં પણ એ જ કરે છે. જે જાતનું દેવું સેન્ટ્રલ લેવલમાં વધી ગયું છે તમે બધા સારી રીતે જાણો છો, અને એડવર્ટાઇઝમેન્ટ મોટામાં મોટી થાય છે. Thank you.